તરફ અમદાવાદ મનપા ઊંઘમાં પણ લોકો જાગે છે. ગોતા વિસ્તારમાં મનપાનું કામ લોકોએ કર્યું. સમસ્યાના નિરાકરણ માટે તંત્રને લપાટ મારતો કિસ્સો સામે આવ્યો. સ્થાનિકોએ આત્મનિર્ભર બની રોડ પરના ખાડા પૂર્યા હતા. ગોતામાં ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રોડ લેવલ જ તંત્ર દ્વારા કરવામાં ન આવ્યું, ત્યારે સ્થાનિકોએ જાતે જ આત્મનિર્ભર બની આ સમસ્યા દૂર કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી અનેક વખત સ્થાનિકો છે કે જે અકસ્માતનો ભોગ બન્યા. અનેક રજૂઆત કરવા છતાં પણ જ્યારે કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાનું સમારકામ ન કરવામાં આવ્યું ત્યારે આખરે જનતાએ જ શ્રમદાન કરી અને પોતે જાતે જ આ રસ્તાનું જે લેવલ છે તે સરખું કર્યું અને જે આખો રોડ છે જેના પર ખાડા હતા તે ખાડા પૂરવાનું કામ છે તે કરવામાં આવ્યું. આ વાત થઈ રહી છે ગોતા વિસ્તારની કે જ્યાં મુખ્ય ચાર રસ્તા પર મસ્ત મોટા ખાડા હતા. એક બે નહીં પરંતુ અનેક મહિનાઓથી આ ખાડાઓ રસ્તા પર પડેલા હતા અને અનેક રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા, છતાં પણ જ્યારે રોડનું સમારકામ ન થયું ત્યારે આખરે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા જ આખા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે કયા પ્રકારની પરેશાની તેમને વેઠવી પડી રહી હતી, કેટલી મુશ્કેલી પડતી હતી અંકલ આ ખરાબ રસ્તાના. પડતી હતી કારણ કે ખાડા બહુ જ હતા, નાના બાળકોને સાયકલ લઈને જવામાં અને બહુ તકલીફ પડતી હતી. એટલે હવે જો આમાં કોર્પોરેશન વાળા કઈ કરે સારું તો સારું, નકર સિનિયર સિટીઝનો પોતે પાવડા લઈ જાતે મહેનતથી ખાડા પૂરવામાં આવેલ છે. બિલકુલ, આપણી સાથે અન્ય પણ લોકો છે, શું કહેશો જે રીતે સિનિયર સિટીઝન દ્વારા જાતે જ આ રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા? આ ઉંમરલાયક માણસો હતા છતાં જાતે મહેનત કરીને આ ખાડા પૂર્યા છે. કોર્પોરેશને કોઈ પણ કામ કર્યું નથી, ખાલી ખાડા ખોડીને જતા રહ્યા. એના પછી ઘણા અકસ્માતો થયા છે, પબ્લિકને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. બિલકુલ, તો જે રીતે મસ્ત મોટા ખાડા હતા આખા રોડ ઉપર અને અનેક વખત જ્યારે રજૂઆતો કરવામાં આવી છતાં પણ જ્યારે કોઈ પણ કામગીરી તંત્ર તરફથી ન કરવામાં આવી ત્યારે આખરે સ્થાનિકો દ્વારા જે જાતે જ શ્રમદાન કરી અને આ જે ગોતા વિસ્તારની અંદર જે મસ્ત મોટા રસ્તા પર પડેલા ખાડા હતા તેને પૂરવાની કામગીરી કરી અને આ કામગીરી ક્યાંકને ક્યાંક કોર્પોરેશન માટે શરમજનક છે. કારણ કે જ્યારે કોર્પોરેશને સ્થાનિકોની રજૂઆતને ધ્યાને ન લીધી ત્યારે જ સ્થાનિકો દ્વારા જાતે જ આ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી. જો કે હવે આ ખાડા તો પૂર્યા છે, જો કે આની પર સારો રોડ કોર્પોરેશન ક્યારે બનાવે છે તે જોવું રહ્યું. કારણ કે અનેક રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદરમાં હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. કેમેરા પોખરા શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.